आजादी का अमृत महोत्सव की उजवणी देशभर में थई रही छे त्यारे देश ने आजादी अपावनार राष्ट्रपिता गांधी की जन्मभूमि पोरबंदर पण आजादी उत्सव साक्षी बन्यु हतु। आजादी बाद पोरबंदर राजरत्न शेठ नानजी कालिदास मेहताए गांधीजी ने स्मृति में कीर्ति मंदिर निर्माण कर्यु हतु। तो आजादी मळी ते दिवसे पोरबंदर में भारत माता की मूर्ति बेड़ी साथ बांधवामां आवी हती अने रात्रि 12 वागे आ बेड़ीओ तोड़ी हती। अने पोरबंदर में 15 ऑगस्ट ना नहीं परंतु 16 ऑगस्ट ना रोज तिरंगो लहरायो हतो अने ते पण पोरबंदर ना राजवी उदय भानसी ना हस्ते लहरायो हतो। आजादी वक्त ना साक्षी रहेला पोरबंदर ना जाणीता इतिहासविद नरोत्तम पलाणे ते समय ना संस्मरणों ने वागुड़िया हता। आजे आपणे आजादी नो अमृत महोत्सव उजवी रह्या छीए ત્યારે પોરબંદરમાં એક વિશિષ્ટ ઘટના બનેલી 1947ની 15 ઓગસ્ટે આપણે આઝાદી મળી ત્યારે રાતે 12 વાગે આઝાદી મળી એટલે કે અડધી રાતે આઝાદી એમાં એક પુસ્તક પણ છે જગ પ્રસિદ્ધ તો ત્યારે આપણી જે ગજર કંપની છે એ ગજર કંપનીએ એક એક ભારત માતાનું એક મોટી પૂતળી બનાવેલી અને બીજા માળ ઉપર રાખેલી અને એના હાથમાં બેડી હતી બરાબર રાતે 12 વાગે એટલે 15 ઓગસ્ટની રાતે 12 વાગે આ બેડી ખટાક કરતી તૂટી એટલે પોરબંદરમાં 15 ઓગસ્ટને દિવસે બેડી તૂટી અને આખું પોરબંદર સુદામા ચોકમાં ને પેલી બાજુ ભેળું થઈ ગયું હતું। હું 13 વર્ષનો હતો ત્યારે મારા ભાઈને મારા મોટા બાપાને ભાઈને ખંભે બેઠું હતું ના જોતો હતો કે એ બેડી તૂટી પછી તો હવારો હવાર માણસો નાચ્યા એટલે પોરબંદરમાં 15 ઓગસ્ટે આ ઘટના બની અને 16 ઓગસ્ટે ખરેખર રાષ્ટ્રીય ધ્વજવંદન થયું અને 16 ઓગસ્ટ 1947નું પહેલું ધ્વજવંદન સુદામા ચોકમાં થયું અને એ આપણા યુવરાજ ઉદય ભાણસિંહજીના હાથે થયું। આ ઘટના વિચારવા જેવી છે। પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળની બાજુમાં જ પોરબંદરના રાજરત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતા આ ગાંધીજી હયાત હતા તે સમયે તેમની મંજૂરીથી ગાંધી જન્મ સ્થળની બાજુમાં જ ભવ્ય કીર્તિ મંદિરનું નિર્માણ કર્યું હતું અને તેનું લોકાર્પણ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજરત્ન શેઠ નાનજી કાલિદાસ મહેતા પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા। ब्यूरो रिपोर्ट पोरबंदर खबर।